द्वारकाधीशनी चालू से स्वामीनारायण भगवान नी रामचंद्र भगवान की आपागिगानी। आजे अपना नगर में आपणो एक संकल्प हतो 10 वर्ष पहला नो के ग्रामीण ग्राम्य देवताओना जेटला मंदिर होय आपणे यथा योग शक्ति थी आपणे आखो गाम परिवार साथे रही पूर्ण जीर्णोद्धार करशुं। छेलू मंदिर आपणुं राम दरबार नहोतुं ग्राम्य देवता, आजे आखा गामे एक परिवार बनी। आपड़ा पूर्वजोए जे वात बतावी थी कि सनातन साथे रहेवू, समाज साथे रहेवू, संतति साथे रहेवू, संस्कृति साथे रहेवू, ये आपड़े आज भगवान राम मंदिर बनावी अने ई सार्थक कर्युं छे। राम दरबार प्राण प्रतिष्ठा महोत्सव आपड़े वर्तमान उजवी रह्या छे मनोरथ, ने आजनी धर्मसभा में वरिष्ठ संतो अपना संतोना चरण में वंदन के आपणो समर्पण भाव हृदय स्पर्शी समझी अने संतोए हाजरी आपी। आपणे जावू पड़े तेड़वा, संतो आपणा भाव ने ध्यान में राखीने आपणा आ महोत्सव में आव्या। ग्रामीण संस्कृतिनी पद्धतिने जीवंत राखवा माटे, सनातन संस्कृतिने कायम जीवंत राखवा माटे आपणा आचार्यो सद्गुरुओ आपणा ग्रंथो आपणा पूर्वजोए आ वातने कायम श्रद्धाथी समजणथी मर्यादा राखी छे। भगवान ने प्रार्थना करी अमारा हळियादना दरेक कार्यो सारा थया छे आपना आशीर्वाद थी। आप सनातन साथे जोड़ायेला छो, आपड़ा गाम में बधाय मंदिर छे, बधाय मंदिरे आपणे नेकी टेकी थी समर्पित भाव थी ज्यां आपणे छे त्यां भाव थी भजी छे एटले आपणे सुखी छे। आपणा पूर्वजोए तो रात दिवस मेहनत मजूरी करी ने एक घड़ी आधी में पुनिया जे कई समय मिलो ओसरी पाया माला कर लीधी है। अपनी दादी मैया राम मंदिरे के शिव मंदिरे के स्वामी मंदिरे जैन मुठड़ी अनाज मूकी श्रद्धा ने पाकी राखी है। अपना पूर्वजों वावणी करता करता पण एक मुठ्ठी मूकी श्रद्धा ने पाकी कर लीधी है। राम मोल वावी त्यारे कहीने के हे ठाकर આમાં હવાયું થાય ને તો હવા પાલી વેગે હું તને દ્વારે મૂકીશ, આપણે એવો ગઢિયાનો રિવાજ છે। આ ગામની સુવાસ ખૂબ મીઠી છે, રહેણી ખૂબ મીઠી છે, વાણી ખૂબ મીઠી છે, નથી વાંધો આવતો, અમે પણ તમારે આરે અનુભવીએ છીએ। સનાતન કાર્યમાં કોઈ નાનું મોટું ન હોય, આમાં નાતી જાતિ ન હોય, આમાં નાતી જાતિ ગણવાનું ન હોય કાંઈ, બસ આ અમારું કુટુંબ છે ગામ આખું, આ અમારો પરિવાર છે ગામ આખું। વાતે વેતે વ્યવહારે લગ્ન પ્રસંગે આપણે નોતર હોય ખબર છે ને, ઘેરે ઘેરે એકની હોય, પાઘડી બંધ હોય એટલે ભાઈને જ જમવા હોય, હાગમ એટલે બધાને તાળું મારીને જમવા જવાનું હોય, એક એક બબે એવા રિવાજ છે આપણા, પછી એમાં વરણ નથી જોતા વ્યવહાર જોઈએ છે। આપણા પૂર્વજો અને દરેક સભ્યતા સમાજના પૂર્વજો કેવી રીતે સાથે રહેતા હતા, આજે આપણે જેમ રહીએ છીએ ને એના કરતાંય સારું રહેતા હતા। ઢાલની સિસ્ટમ હતી, લાહવાની સિસ્ટમ હતી, ખબર છે ને, લાહવા ઢાલ નવી પેઢીને ખબર હોય, નવાણ ગાળતા તે ઢાલ કરતા દહ ગઢિયામાં કોઈ ઘણ લઈને જાય ને કોઈ તગારું લઈને જાય ને કોઈ ત્રિકમ લઈને જાય ને કોઈ વરત લઈને જાય ને કોઈ રાહડી લઈને જાય ને કોઈ મંડાણ બાંધી દે ને ઢાલ કરે અને નવાણ ગાળે, નવાણ ગાળે ને દહ ખેડૂ એક કૂવામાંથી પાણી પાય, જેમ સગવડ થાય એમ, બસીને બસીને તો પછી આવ્યું, પહેલાં તો ડોલે ડોલે પાણી કાઢતા હતા, પછી કોહ આવ્યા, એ જીવન કેવું જીવાય છે, કેવી ધૈર્યતા હશે, કેવી પદ્ધતિ છે, કેટલી ધીરજ હશે આપણા પૂર્વજોની આપણને અહીં સુધી પહોંચાડ્યા। આપણે નાની નાની બાબતોમાં હમણાં આપણે જોઈ છે આ મોબાઈલનો વ્યાપ વધ્યા પછી, સ્વામીજી
અકળાય બહુ જાય. ઓલી હવા વેગી હોય ટાયરમાં કેમ પંચર પીડ્યું હોય, કાળો ઉનાળો હોય રોડ માં કેમ માણસ અકળાય જાય. મોબાઈલમાં બે મિસ કોલ આવતા તો અકળાય જાય, આખો ધૂણવા મળે કેમ મિસ કોલ કરે છે મને, કોણ છો તું. ઘણી બધી બાબતો એવી છે જે રમૂજ સાથે આપણે જીવનમાં પસાર કરતા જઈએ છીએ. આપણા પૂર્વજોએ આવું નથી વિચાર્યું, ખૂબ ધીરજ રાખી છે. કેમ? વાણી નથી ફરવા દીધી, રેણી નથી ફરવા દીધી અને ખાણી નથી ફરવા દીધી. સ્વામીજી હમણાં બહુ સરસ આશીર્વાદ આપ્યા, જેની વાણી રેણી અને ખાણી અકબંધ હશે ને એની રક્ષા ઠાકોરજી કરશે, એ સુરક્ષિત રહેશે. જેનો વિચાર સારો છે એની વાણી મીઠી છે, વાણી મીઠી છે એની પાસે વિવેક છે. નરસિંહ મહેતા પાસે ક્યાં હોનાનું બંગલા હતા, જૂનાગઢ હોનાનું હતું, પણ એની વાણી પ્રભુ પ્રત્યે સમર્પિત ભાવ પ્રત્યે ગુરુ પ્રત્યે કાયમ આદર અને વિવેક ભરી લીધી, એટલે ઠાકોરજીને 52 વખત આવવું પડ્યું જૂનાગઢ. આવું પડ્યું એ વિવેક વાણી રેણીની વાત છે. આપણી આ જીવન જીવવાની ગ્રામીણ સંસ્કૃતિ મીઠી પદ્ધતિથી આપણે જીવી રહ્યા છીએ. અપૂર્ણ જીર્ણોદ્ધાર થયો તમામ દાતાઓ, તમામ સેવકો, ભક્તો, જેણે જેણે સહયોગ આપ્યો છે, ભલે જેણે મુઠ્ઠી ભરીને ધૂળ નાખી છે એનોય સહયોગ છે, એનોય ભાવ છે. જેણે રેતીના ટોપલા ઉપાડ્યા છે, પાણી છાંટ્યું છે, જેનો વિચાર સંકલ્પ હતો, ઓહો ભાગ્યશાળી છો તમે કે રામ મંદિર ભેગા દ્વારકાધીશની મૂર્તિ પણ છે. એ 100 વર્ષ પહેલાંની પદ્ધતિ છે. શંકરાચાર્ય મહારાજજીને વિહાર કરતાં કરતાં એક વિચાર આવ્યો હતો, સનાતનને જાગૃત રાખવી હોય, ગ્રામીણ પદ્ધતિને જાગૃત રાખવી હોય તો ગામમાં અતિથિ કોઈ આવે તો એક તો પંચાયતના ઓટલે હોવાનું હોય કે પંચાયતની ઓસરીમાં હોવાનું હોય. શંકરાચાર્ય મહારાજજીએ જે યજ્ઞ કર્યો વિચારનો વ્યવસ્થાથી સનાતન જાગૃતિની, દરેક ગામમાં રામ મંદિર હોવું જોઈએ, આ પદ્ધતિ એ વખતથી ચાલી આવે છે. 100 વર્ષે પૂર્ણ જીર્ણોદ્ધાર થયો આપણા ગામના રામ મંદિરનો. આપણે હરખ તો એવો રાખવો જોઈએ કે અયોધ્યામાં 2023-24માં પ્રતિષ્ઠા થાય, આપણે વહેલી કરી નાખી, કેમ કે આપણે પાછું અહીંયા જવાનું છે. આપણે અયોધ્યા જવાનું થશે, ભલે ને આપણે ગમે 2 જણા જાઉં, 5 જણા જાઉં, 10 જણા જાઉં, જાજા બોલાવશે તો ટ્રેનમાં બેસી જાઉં, પણ આપણે ભાગ્યશાળી છીએ કે આપણે રામ મંદિરનો જે સંકલ્પ કર્યો હતો એ આજે એ સંકલ્પનો આપણે મનોરથ મનાવી રહ્યા છીએ. આખું ગામ એક પરિવાર બન્યું છે, નેક બન્યું છે, નીતિ કર્મ ધર્મથી આપણે જોડાયેલા છીએ, સંતોના આદરમાં સંતોના શિષ્ટાચારમાં આપણે ઉછરી રહ્યા છીએ. ભગવાનને પ્રાર્થના કરી, 100 વર્ષ પહેલાં અમારા ગઢિયાએ બહેડા તન જે સુખનો ટીંબો બંધાણો હતો ને એ ટીંબે કાયમ સુખ જળવાઈ રહેવું છે. બસ સગવડ તો બહુ છે, સંપત્તિ તો ઘણી છે, 3-3, 4-4 પેઢીઓથી ઝપટું બોલો છે, હવે તો બુલેટ વગર હાલતા નથી, મોબાઈલ વગર વાત નથી કરતા, હવે સગવડ ને સંપત્તિ બધું છે. સંતતિ અમારી આગી ન જવી જોઈએ, ભાત દેવા કોઈ હાલી ન જતા હો ભાઈ, એ ઓલી સેલ્ફ સ્ટાર્ટ વાળી ગાડીમાં જ જઈએ છીએ આપણે. કોઈ ભાત દેવા હાલીને જઈશ, પૂછો આપણી દાદી માને કેમ ભાત પુગાડાઈ, હે માથે હુંડો ભર્યો હોય, 20 જણાના રોટલા હોય, અડદની ડાળી હોય, હાથમાં બણ્યું સાહીની હોય, ભાત 3 સીમમાં પૂગતું હોય, હટણ તો મોટરસાયકલ છે, પોણા બારે જમી લે ને હાડા બારે વ્યુ જવાનું. આવી પરિસ્થિતિમાંથી આપણા પૂર્વજો પસાર થયા છે, સુખની ચાવી આપી છે. સુખની ચાવી તમે ક્યારે વાપરી શકો? કાયમ સંતોનું આગમન હોય, કાયમ પરિવારનો શિષ્ટાચાર હોય, કાયમ ગામની સંસ્કૃતિનો શિષ્ટાચાર હોય, ગામમાં દરેક વરણ રહેતું હોય, દરેક વરણના ગઢિયાનું સન્માન બરોબર જળવાઈ રહેતું હોય, આ સુખની ચાવી છે. નાનું વરણ મોટું વરણ આમાં ગણતરી ન હોય, પણ સભ્ય સમાજમાં બધા સમાજના 5-25 ગળઢેરા હોય, વયોવૃદ્ધ હોય, એનો આદર ભાવ, બસ એ જ તમારી રામાયણ છે, એ જ તમારી કથા છે, એ જ ગામની ચાવી છે, એ જ ગામના ટીંબાનું સુખ છે. ભગવાનને પ્રાર્થના કરી, હળિયાદમાં જે હંપ તમારો જળવાઈ રહ્યો છે એક મેક સાથે સહયોગથી જીવી લેવાનો. સંતો એવા આશીર્વાદ તો હમણાં સ્વામીજી આપણને રૂડા આશીર્વાદ આપ્યા કે સુખી કેમ થવાય, સગવડથી ન થવાય. બહુ સંપત્તિ હોય તો છોકરા બગડે, પછી આપણે ગોર બાપાને કહેવું પડે કે આ 35 પૂગ્યો છે, હવે આને મંગળ નડે છે. મંગળ નથી નડતો ને મોબાઈલ નડે છે. મંગળ કોઈને નડે નહીં, નડે એ તો દેવોનો દેવ, ગ્રહ સાથે દેવતાય સાથે જોડાયેલો. સામે કોઈને મંગળ નડે? મંગળ નડે નહીં, મંગળમય જ કામ હોય. આપણે માનવ જાતિ દેવકોટીનું આપણું બંધારણ છે, દેવતાઓ માનવ કોટી લઈને પ્રગટ થયેલા છે. સીધા દેવતાઓ પ્રગટ થયા તો માનવ બની જઈને પ્રગટ રહેવું પડ્યું, મંગળ નડે જ નહીં આપણને.
પણ બીજી ગળ મથલો બહુ નડે. આપણે ભાગ્યશાળી છે કે આપણી આ કાઠિયાવાડની દ્વારકાધીશ અને સોમનાથ ગિરનારજીની આ પરિસરમાં સંપૂર્ણ માનવ જીવવાનો અધિકાર તમને મળે છે. આપણા ઘડિયા 100 વર્ષ જીવા, હવા હો વર્ષ જીવા. હમણાં ક્યાંક બીજી કન્ટ્રીમાં હોત તો ખરીપિયા લઈને જતા હતા, એ બંધ થઈ ગયા. બીજા કન્ટ્રીમાં બીજી પદ્ધતિમાં 47 લઈને જવું પડે છે સફરજન ઉતારવા, ખબર છે ને? રાઇફલ લઈને જવું પડે છે ભેહું પાવા. આપણે ખરીપિયા લઈને જતા હતા, એ બંધ થઈ ગયું. કેવું સુખ આપણી પાસે, એટલે કેટલા સલામત છીએ આપણે સંસ્કૃતિથી અને સભ્યતાથી. આ સલામતી આપણી કેમ કે શિક્ષાપત્રી અને જ્યાં શિષ્ટાચાર છે એના ચરણમાં છીએ આપણે. ભગવાનને પ્રાર્થના કરી, અમારા ગામમાં ઠાકોરજી પધાર્યા છે મૂર્તિ સ્વરૂપે અને બધાના હૃદયમાં શ્રદ્ધા સ્વરૂપે ફરતા રહે એવી પ્રાર્થના. હજી કાલ સાંજ સુધી આપણો પ્રતિષ્ઠા મહોત્સવ ચાલુ છે. અતિથિ આવે, સાધુ આવે, અભ્યાગત આવે, બ્રાહ્મણ આવે, ખડ દર્શન આવે, તો આપણે આપણો ગ્રામીણ સંસ્કૃતિનો વિવેક જાળવી અને એમનો આતિથ્ય ભાવ જાળવવું એવી પ્રાર્થના ભાવથી કાલ સાંજ સુધી આપ બધા જોડાયેલા રહેજો. પછી પણ જે સ્વામીજીએ કીધું કે રામજી મંદિરના, શિવ મંદિરના પૂજારીને ભગવાનનું પરિસર, ભગવાનનું સિંહાસન, ભગવાનનું સ્વરૂપ બધું જેમ આપણા ગરઢા કરતા એવા છે, એમ આપણે કરતા જાઓ, આપણી પેઢી એમાં જોડાતી જશે, એટલે આપણી રહેણી અને વાણી ગ્રામીણ સંસ્કૃતિની અકબંધ રહે. આ આપણી મૂડી છે, આપણી મૂડી આ છે. પૈસા છે એ સગવડ છે, સંપત્તિ છે એ હામું કેવું જીવવું એના માટેનું એક પોટલું છે. સંપત્તિ એટલી છે ચાર પેઢી ખૂટે એમ નથી, પણ સભ્યતા તો કાયમ રહેવી જોઈએ. સભ્યતા ક્યારેય ખૂટવી ન જોઈએ, સંસ્કૃતિ ક્યારેય ખૂટવી ન જોઈએ. એને કાંઈ ન કરવું પડે, તમે આદરમાં રહ્યો, સમર્પિત ભાવમાં રહ્યો એટલે એ તો વધતું જાય. સગવડ આગી પછી થાય, સંપત્તિ આગી પછી થાય, સભ્યતા આગી પછી ના થાય. એ આપણા ગઢીઓ જીવી ગયા છે. આપણને એ પદ્ધતિથી ગામના ટીંબા બાંધ્યા, ગામના નવાણ ગાળ્યા, ગામના ઝાપા તોરણ બાંધ્યા, બીજી બલ્લા કાંઈ આવે નહીં, અમારી વાણી, વ્યવહાર, વિવેક, અમારી પદ્ધતિ કાયમ આવીને આવી અકબંધ રહી એટલી પ્રાર્થના કરશું. હવે લગભગ આપણા ગામને સીમ સીમાડે કે દેવતાઓની કાંઈ મંદિર જીર્ણોદ્ધાર કરવાનું બાકી નથી રહ્યું. આ એક રામ મંદિરનો એક સંકલ્પ આપણો 12 વર્ષ પહેલાંનો હતો, પણ એ કેમ થયું, કેવી રીતે થયું, એ તો આપણી હવાશને લીધે થઈ ગયું છે, થઈ ગયું છે, ચાલુ. આપણી હવાશ કે અમારી રહેણી, આ રહેણી આવી જ આપણા સંતાનોમાં ઉતરે, આપણા સભ્ય સમાજમાં ઉતરે, આપણા ગામમાં કાયમ જળવાય રહી, ગ્રામીણનો ભાવ જે આપણો જળવાય રહી, એ ભગવાનને પ્રાર્થના કરશું. જય સિયારામ. બોલો આપા કી ગારી જય.